કેટલા ટાઈમ થી ફોન નથી મળતો અહીંયા. એમાં એવું થયું, એક વર્ષ ની જે કોન્ટ્રાક્ટ હતો ને કંપની નો, એ કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો. અમે અમારે છપાવવાના, એના કારણે આ મિશન. કેટલા દિવસ થી બંધ છે? બંધ છે 2 મહિના થી. બે મહિનાથી એટીવીટી ની અંદર સરકાર તરફથી ફ્રીમાં જે ફોર્મ આપવામાં આવે છે, ફોર્મ અહીંયા નથી. કોની રાહ જોવો છો છપાવવામાં? અરજદારો 12-13 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા નું ફોર્મ લઈને તમારે ત્યાં આવે છે, માહિતી છે તમને? તો તમારે ત્યાંથી ફ્રીમાં જે ફોર્મ આપવાના છે, એ ફોર્મ અરજદાર 50-50 રૂપિયા નું બજાર માંથી લઈને આવશે કેમ? કેમ એવું? તમે નાયબ મામલતદાર છો, એટીવીટીમાં તમે રજૂઆત કરી છે ઉપર કે અહીંયા ફોર્મ નથી? કોને રજૂઆત કરી? જિલ્લામાં જે એટીવીટી સંભાળે ને, હા, એ શું કહે છે? એમને એવું કીધું તમારા ખર્ચે અત્યારે છપાવી દો, 10% ગ્રાન્ટ માં જે આવે ખર્ચો, હા, એમાંથી ખર્ચો કરી નાખો. પછી તમે છપાવ્યા? હા, છપાવવાનો મોડલ જ લીધો. 2 મહિના થયા પણ હજુ તો તમે કયો સાહેબ, એટલે ક્યારે આવશે? અમે લગભગ 3 દિવસ માં આવી રહી છે. 2 મહિના 3 વર્ષ થયા. તમારી પાસે 2 મહિના ચાર્જ માં છે. તમે જયારે ચાર્જ માં આવ્યા ત્યારે તમારી પાસે ફોર્મ હતા? મતલબ એની પહેલા થી ફોર્મ નથી, એટલે આપડે એવું ના કહી શકીએ કે ભાઈ ખોટું બોલે છે. થાન એટીવીટી ની અંદર જો સરકાર તરફથી અરજદારને ફ્રીમાં ફોર્મ આપવામાં આવે, આ ફોર્મ અરજદારોનું માનીએ તો 3 વર્ષથી નથી. તમારું માનીએ તો તમે જયારે ચાર્જ 2 મહિના પહેલા સંભાળ્યો ત્યારે આ ફોર્મ નહોતા. ક્યાં અભાવ છે? કોણ ના પડે છે? કંપની તો પછીની વાત છે, પહેલા તો આપણને શરમ આવવી જોઈએ. 2 મહિના થી આપણે ખુરશી પર શું કરીએ? લેખિતમાં રજૂઆતો કરી છે ઉપર? તમે કેટલી વખત રજૂઆત કરી? પછી કેમ ના કરી? મતલબ 1 મહિનો 20 દિવસ એમ નામ ચાલ્યું, પછી છેલ્લા 10 દિવસ પેલા તમે રજૂઆત કરી, તો 1 મહિનો 20 દિવસ એમ નામ ચાલવા દીધું? ખબર નથી, તમારી પાસે નોલેજ નતું ટૂંકમાં. અઠવાડિયું નહીં, તમે 2 દિવસમાં વ્યવસ્થા કરો, ના પાડો નહીતર અમે કરાવી દઈશું. જેને ફોન લગાડવો હોય ફોન લગાડો, 2 દિવસ પછી અહીંથી ફોર્મ ઇસ્યુ થવા થતા હોવા જોઈએ. તમે જ્યાંથી છપાવો ત્યાંથી ફોર્મ અહીંયાથી અરજદારને ફ્રીમાં મળવા જોઈએ. 2 દિવસમાં એ વ્યવસ્થા કરાવજો, અને અહીંયા તમને આપે છે ત્યાંથી ફોર્મ તૈયાર કરીને. પછી આપણે કેટલા દિવસે આપીએ છીએ? રેશન કાર્ડ માં સુધારો કેટલા ટાઈમ પછી કરી દઈએ છીએ? ક્યાં છે પેલા ભાઈ? અમને અહીંયાથી 2-3 અરજદારો મળ્યા છે, એમનું જ કહેવાનું છે 3-3 દિવસ થઈ જાય છે. એટીવીટી માં વેટ થાય છે કે અહીંયા થાય છે અરજદાર? તમને ખબર છે કે અમદાવાદ માં સન્ડે ના દિવસે પણ આ ફોર્મ ભરવાના હતા, બાળકો વિદ્યાર્થીઓ માટે તકલીફ થતી, એટલે સન્ડે માં રાખતા ચાલુ. ભાઈ કે છે ને કે તકલીફ ઘણી વાર એવું બને કે અહીંયા જે કામ કરતા બહાર વકીલ મિત્રો, 8-10 ફોર્મ લઈને લાઈન માં ઉભા હોય, તો બને એવું કે બધાની આગળ એન્ટ્રી નો થાય, કારણ કે 1-10 ની એન્ટ્રી કરો તો પાછળ છોકરાઓનું મોડું થઈ જાય, એટલે એની 1 ની એન્ટ્રી થાય, નેક્સ્ટ એન્ટ્રી ચાલુ હોય. એ શું નામ છે તમારું? વિજયસિંહ. વિજયસિંહ, પ્રશ્ન તમારો છે, અમારો નથી. હા બરોબર, અમારે અમારો વાત એટલી જ છે કે તમારે લાઈન ઉભી રહે કે મોડું થાય કે એમાં એન્ટ્રી કરવા મારે લાગે, પ્રશ્ન બધો તમારો છે. અમારે બીજા દિવસ રેશન કાર્ડ માં સુધારો લઈને પાછું જોઈએ. બસ આ તો કહેવા, વકીલો 10-10 ફોર્મ લઈને આવે તો તમે ના કહી શકો કે અરજદાર 1-1 જણો લાઈન માં ઉભા રહો? હા, એ વકીલ ના 10 ફોર્મ તમારો વિષય છે. અમે એ કરાવી અરજદાર અગવડ હોય ન પાડો, એવું જોઈએ કે જે માણસ પેલી વેલી હેરાન ન થાય, એવું જ આયોજન હોય. એ તમે જે આયોજન કરશો તે અમને એનાથી વાંધો નથી. એટીવીટી માં ફોર્મ
બે દિવસની અંદર તમે રેગ્યુલર કરાવી દેજો, ફ્રીમાં ફોર્મ દરેક અરજદારને મળવા જોઈએ અને તમને અહીંયા મળે, તમે એ જ દિવસે અહીંયા જમા કરાવો એટલે બીજા દિવસ મેક્સિમમ બીજા દિવસ સુધીમાં તમે પ્રોસેસ પૂરી કરી દેજો. બરાબર, આ ફરિયાદ અમને ન આવવી જોઈએ, અમારે આ નાના વર્ગના કર્મચારીઓ સાથે આ બાબતે માથાકૂટ ન કરવી જોઈએ. ફોર્મ નથી મળતું એનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કઈ હોય? તમે કયો પ્રશ્ન નથી યાર, ફોર્મ નથી મળતું 3 વર્ષથી એનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કઈ હોય? શરમ આવવી જોઈએ આપણને, અરજદાર તડકાના લાઈનમાં ઉભા હોય છે. આ ફરિયાદ આ કરવા બીજી વાર અમે નહીં આવીએ. જે કઈ છે એ શોર્ટ આઉટ તમે કરજો. તમે અહીંયા એક્ટિવિટી માંથી પહેલા તો ફોર્મ ની તૈયારી કરી રાખો, તમને સાફ પણ કીધા હોય તેમ છપાવીજો. બરાબર છે, અને અહીંથી કોઈ અરજદારના અમને ફોન ન આવવો જોઈએ. નિયમથી વિરુદ્ધ તમારી પાસે